नमस्कार मित्रों, अपने धोरण 3 में विषय अंग्रेजी यूनिट 1 में एक्टिविटी 1 विषय शीखीशू। एक्टिविटी 1 नुं नाम छे क्लैप योर हेन्ड्स। राइम्स छे क्लैप योर हेन्ड्स, क्लैप योर हेन्ड्स। तो शुरू करिए आपणे राइम्स। क्लैप योर हेन्ड्स एटले आपणे आखी पोयम छे पहेला वाँचीशू, त्यारबाद आपणे एनो गुजराती अर्थ पण जाणीशू। Clap your hands, clap your hands. Listen to the music, listen to the music and clap your hands. Snap your fingers, snap your fingers. Listen to the music, listen to the music and snap your fingers. Stamp your feet, stamp your feet. Listen to the music and stamp your feet. Say hello, listen to the music and say hello. હવે જો આ જે પ્રથમ લાઇન છે ક્લોઝ યોર આઈઝ, તો તેના પછી આપણે લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ પછીના જે બે લાઇન છે આપણે આની અંદર એડ કરીશું, એટલે કે ઉમેરીને બોલીશું, બરાબર? ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ યોર આઈઝ, લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લોઝ યોર આઈઝ. પેટ યોર ચીક્સ, pat your cheeks, listen to the music and pat your cheeks. Touch your nose, listen to the music and touch your nose. Pull your ears, listen to the music and pull your ears. Raise your hands, listen to the music and raise your hands. Touch your toes, listen to the music and touch your toes. Turn round and round, listen to the music and turn round and round. Hop and skip, listen to the music and hop and skip. Jump up high, listen to the music and jump up high. હવે આના વિશે આપણે જે અલગ અલગ વર્ડ્સ આવે છે એના ગુજરાતી અર્થ પણ જાણીશું. તો પ્રથમ ક્લેપ યોર હેન્ડ્સ, તો પેલા તો આ ક્લેપ છે, ક્લેપ એટલે તાળી પાડી, હેન્ડ એટલે હાથ, લિસન ટુ ધ મ્યુઝિક, લિસન એટલે સાંભળવું, મ્યુઝિકને સાંભળો, એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ, એન્ડ એટલે અને, ક્લેપ યોર હેન્ડ્સ એટલે તાળી પાડો, ક્લેપ યોર હેન્ડ્સ એટલે કે તાળી પાડો. સ્નેપ યોર ફિંગર્સ એટલે કે ચપટી વગાડવી, ફિંગર્સ એટલે આંગળી. સ્નેપ યોર ફિંગર્સ, આખા સેન્ટેન્સનું અર્થ શું થાય? તો કે ચપટી વગાડો, સ્નેપ યોર ફિંગર્સ. લિસન ટુ ધ મ્યુઝિક, લિસન એટલે સાંભળવું, મ્યુઝિકને સાંભળો, એન્ડ સ્નેપ યોર ફિંગર્સ અને ચપટી વગાડો, સ્નેપ યોર ફિંગર્સ. સ્ટેમ્પ યોર ફીટ, સ્ટેમ્પ એટલે ઠોકાડવું અને ફીટ એટલે પગ, એટલે તમારા પગને
ठोको. स्टैम्प योर फीट. लिसन टू द म्यूजिक. म्यूजिक ने सांभळो. लिसन एटले सांभळवू. एंड स्टैम्प योर फीट. फीट एटले पग. आपणे बंने पग ने फीट कहेवाय. से हेलो. से हेलो. अने जे से लख्यू छे से एटले कहेवू. हेलो आपणे एम कहीए ने के चलो हेलो केम छो एनो हेलो. से एटले कहेवू. लिसन टू द म्यूजिक. म्यूजिक ने सांभळो. एंड से हेलो. से एटले कहेवू. क्लोज योर आईज. क्लोज एटले बंद करूँ. आईज एटले आँखों. योर एटले तमारी. हूँ तमने ज्यारे कोई सूचना आपे आपने के क्लोज योर आईज तो क्लोज एटले बंद करूँ. आईज एटले आँखों. क्लोज योर आईज एटले तमारी आँखों बंद करो. लिसन टू द म्यूजिक. म्यूजिक ने सांभळो. एंड क्लोज योर आईज. આજે પાછળની બંને લાઈનો છે આપણે અહીંયા એડ કરવાની રહેશે. ક્લોઝ યોર આઈઝ. તમારી આંખ બંધ કરો. પેટ યોર ચીક્સ. પેટ એટલે થાબડું. ચીક્સ એટલે ગાલ. પેટ યોર ચીક્સ. તમારા ગાલને થાબડો. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ પેટ યોર ચીક્સ. પેટ યોર ચીક્સ. તમારા ગાલને થાબડો. પછી ટચ યોર નોઝ. ટચ એટલે અડકવું. નોઝ એટલે નાક. ટચ યોર નોઝ. તમારા નાકને અડકો. લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ ટચ યોર નોઝ. પુલ યોર ઇયર્સ. પુલ યોર ઇયર્સ. પુલ એટલે ખેંચવું. યોર એટલે તમારા. ઇયર્સ એટલે કાન. પુલ યોર ઇયર્સ. તમારા કાનને ખેંચો. લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ પુલ યોર ઇયર્સ. ત્યારબાદ રેઝ યોર હેન્ડ્સ. તમારા હાથ ઉપર કરો. રેઝ યોર હેન્ડ્સ. તમારા હાથ ઉપર કરો. હેન્ડ એટલે હાથ. લિસન ટુ ધ મ્યુઝિક. ત્યારબાદની જે પંગ લાઈન છે તે લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ રેઝ યોર હેન્ડ. હેન્ડ એટલે હાથ. ટચ યોર ટોઝ. ટચ યોર ટોઝ. ટચ એટલે અડકવું. ટોઝ એટલે પગની બધી આંગળીઓ. એકલું ટો હોય તો પગનો અંગૂઠો, પરંતુ ટોઝ છે એટલે પગની બધી આંગળીઓ. ટચ યોર ટોઝ. પગની આંગળીઓને અડકો. લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ ટચ યોર ટોઝ. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ ગોળ ફરો. લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ ટર્ન રાઉન્ડ એન્ડ રાઉન્ડ. હોપ એન્ડ સ્કીપ એટલે કૂદકો લગાવો. હોપ એન્ડ સ્કીપ એટલે કૂદકો લગાવો. લિસન ટુ ધ મ્યુઝિક. મ્યુઝિક સાંભળો. એન્ડ હોપ એન્ડ સ્કીપ. જમ્પ અપ હાઈ એટલે ઊંચો કૂદકો લગાવો. જમ્પ અપ હાઈ એટલે કૂદકો ઊંચો લગાવો. જમ્પ એટલે કૂદવું અને હાઈ એટલે ઊંચું. જમ્પ અપ હાઈ. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ જમ્પ અપ હાઈ. હવે આપણે એના અર્થ સમજ્યા. હવે ફરીથી એકવાર આપણે રિપીટ કરી લઈએ અને આપણે ખાલી અત્યારે તો વાંચીશું. તમારે એનો એ અર્થ છે એક્શન વર્ડના એ તમારે યાદ કરવાના કે આ શિક્ષકે આનો અર્થ શું કીધું હતો, કયો હતો, બરાબર. એ પ્રમાણે આપણે એકવાર વાંચીશું. તમારે ધ્યાનથી સાંભળવાનું અને સાથે સાથે તમે પણ બોલતા જજો. ક્લેપ યોર હેન્ડ્સ. ક્લેપ યોર હેન્ડ્સ. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ ક્લેપ યોર હેન્ડ્સ. સ્નેપ યોર ફિંગર્સ. સ્નેપ યોર ફિંગર્સ. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સ્નેપ યોર ફિંગર્સ. સ્ટેમ્પ યોર ફીટ. સ્ટેમ્પ યોર ફીટ. લિસન ટુ ધ મ્યુઝિક એન્ડ સ્ટેમ્પ યોર ફીટ. સે
hello. Say hello. Listen to the music and say hello. Close your eyes. Listen to the music and close your eyes. Pat your cheek. Pat your cheek. Listen to the music and say and pat your cheeks. Touch your nose. Touch your nose. Listen to the music and touch your nose. Pull your ears. Listen to the music and pull your ears. Raise your hands. Listen to the music and raise your hand. Touch your toes. Touch your toes. Listen to the music and touch your toes. Turn round and round. Turn round and round. Listen to the music and turn round and round. Hop and skip. Hop and skip. Listen to the music and hop and skip. Jump up high. Jump up high. Listen to the music and jump up high. આ કાવ્યમાં આવતા અંગ્રેજી શબ્દ અને એના ગુજરાતી અર્થ શીખીશું. તો રાઇમ્સ ક્લેપ યોર હેન્ડ્સ એક્ટિવિટી 1. ક્લેપ એટલે તાળી પાડવી. સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી. એલ આઈ એસ ટી ઈ એન લિસન. લિસન એટલે સાંભળવું. એસ એન એ પી સ્નેપ. સ્નેપ એટલે ચપટી વગાડવી. એમ યુ એસ આઈ સી મ્યુઝિક. મ્યુઝિક એટલે સંગીત. એસ એ વાય સે. સે એટલે કહેવું. સી એલ ઓ એસ ઈ ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. પી એ ટી પેટ એટલે થાબડવું. ટી ઓ યુ સી એચ ટચ. ટચ એટલે અડકવું. પી યુ ડબલ એલ પુલ. પુલ એટલે ખેંચવું. એચ ઓ પી હોપ એટલે કૂદવું. એસ કે આઈ પી સ્કીપ. સ્કીપ એટલે દોરડું કૂદવું. જે યુ એમ પી જમ્પ. જમ્પ એટલે કૂદવું. એચ એ એન ડી હેન્ડ એટલે હાથ. એફ આઈ એન જી ઈ આર એસ ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળીઓ. એન ઓ એસ ઈ નોઝ. નોઝ એટલે નાક. ઈ વાય ઈ આઈ. આઈ એટલે આંખ. ઈ એ આર ઈયર એટલે કાન. એફ ડબલ ઈ ટી ફીટ. ફીટ એટલે પગ. સી એચ ડબલ ઈ કે ચીક એટલે ગાલ. ટી ઓ ઈ એસ ટોઝ. ટોઝ એટલે પગની આંગળીઓ. આ સિવાયની આપણે ઘણી બધી એક્શન વર્ડ્સ આવે છે, જેવા કે રન, સ્લીપ, ડ્રિંક. રન એટલે દોડવું, સ્કીપ એટલે દોરડા કૂદવા, સ્લીપ એટલે સૂઈ જવું, ડ્રિંક એટલે પાણી પીવું. એવી ઘણી બધી આપણે એક્શન છે જે આપણે દરરોજને દરરોજ કરતા હોય. અને આ બાજુ બોડી પાર્ટ્સ આપેલા છે કે આ બધા જે હેન્ડ છે, ફિંગર્સ છે, નોઝ છે, આપણા બોડીમાં આવતા જે પાર્ટ્સ છે એના સ્પેલિંગ છે. બરાબર? તો આટલા જ નથી આવતા, પણ આ બધા બોડી છે એ બધાના સ્પેલિંગને અર્થ આપણે શીખવા રહેશે. બરાબર?
तो जेवा के हेड छे, हेर छे, नोस, ईयर, टीथ, टंग, पछी चेस्ट, चेस्ट एटले छाती, वेस्ट एटले कमर, बराबर, ए बधा जे बॉडी पार्ट्सना नाम छे એ આપણે શીખવાના રહેશે. હવે આજે આવતા એક્શન વર્ડ છે, ગુજરાતી અર્થ છે, આપણે પાકા પણ કરવાના રહેશે અને સાથે સાથે હોમવર્કમાં આપણે આજે આપેલા છે અંગ્રેજી શબ્દ અને ગુજરાતી અર્થ એ બે વાર લખીને પાકા કરવાના રહેશે.